નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ જાણો છો, ચોપાટ કાર્યક્રમ હોય એટલે ચોક્કસ વિષય વસ્તુને મુદ્દો હોય. જો વિષયની વાત કરીએ તો આજનો વિષય છે નીતિનભાઈ પટેલની ગાંધીગીરી. યસ, ચોક્કસ ક્યાંક એમનું માનવું છે કે અન્યાય થયો છે, પરંતુ અન્યાયનો મતલબ એ નથી કે બળવો કરવો, પરંતુ ગાંધીગીરીથી તમે તમારા હક પ્રાપ્ત કરી શકો છો. આવી એક નીતિ નીતિનભાઈની રહેલી છે, અને ક્યાંક નીતિનભાઈ નારાજ છે, ખાતાઓના ફાળવણીને લઈને નારાજ છે, અને જે પ્રમાણે ક્યાંક ખાતાઓની ફાળવણી કરવામાં આવી, મંત્રીમંડળ રચવામાં આવ્યું, એને જ લઈને જે વિજયભાઈ રૂપાણીએ પણ બેઠક પૂરી થઈ ગુરુવારે, ત્યારે પણ ક્યાંક વાત કરી હતી કે તમામને સંમતિ રાખીને, તમામની સંમતિ લઈને આ ખાતાઓની ફાળવણી કરી છે. અને જીતુભાઈ વાઘાણી જે પ્રદેશ પ્રમુખ છે, એમણે પણ કહ્યું હતું કે સ્પિરિટથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નીતિનભાઈ જ્યારે પત્રકારોને હાથ જોડીને ઊભા થયા અને કશું જ ન કહ્યું, ત્યારે સ્પષ્ટ નારાજગી ક્યાંક એમની સામે આવી હતી. દિવસ દરમિયાન આ જે ચર્ચા રહી છે, એક ચર્ચા એ પણ છે કે ગુજરાતમાં કમૂરતા હતા, અને કમૂરતા સમયે જ રૂપાણી સરકારે, ગુજરાત સરકારે જ્યારે શપથ લીધા છે, અને ત્યારથી જ આ વિવાદનો મધપૂડો છે. પરંતુ આ બધી લોકવાયકા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે નાણાં ખાતું અને શહેરી વિકાસ ખાતું જે નીતિનભાઈને નથી મળ્યું, એને લઈને નીતિનભાઈ નારાજ છે. નારાજ હોઈ પણ શકે, કારણ કે કદ પ્રમાણે આ ખાતા મળવા જોઈએ. એમના જે કુશળતા છે વહીવટની, એમનો જે અનુભવ છે, એને લઈને ક્યાંક આ વાત છે. અને સાથે જ ઘણા બધા લોકો એમને આજે દિવસ દરમિયાન મળ્યા પણ ખરા. લાલજીભાઈ પટેલ પણ એમને મળ્યા એસપીજીના, સાથે જ આનંદીબેન પટેલે પણ વાત કરી છે. છેલ્લે છેલ્લે સુરેન્દ્ર પટેલ, જે સુરેન્દ્ર કાકાના ઉલામણા નામે ઓળખાય છે, એ પણ મળવા ગયા. મળ્યા પછી શી ખબર, હવે કોઈ સંદેશ લઈને ગયા છે કે નીતિનભાઈને ખાલી શુભેચ્છા મુલાકાત છે એ ખબર નથી, પરંતુ દિવસ દરમિયાન જ્યારે આ ચર્ચા ચાલી છે ત્યારે એ જ વાતને લઈને ચર્ચા કરવી છે ચોપાટ કાર્યક્રમમાં. અને ચર્ચા કરવા માટે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સ્પોક પર્સન એવા મનહરભાઈ પટેલ મારી સાથે ઉપસ્થિત છે, સાથે જ ઉત્તમ વહીવટ અને સમાજ વ્યવસ્થાપનના હિમાયતી એવા વજુભાઈ પરસાણા પણ ઉપસ્થિત છે. વજુભાઈ, આપનું પણ સ્વાગત છે, અને પૂર્વિન પટેલ એસપીજીના મહામંત્રી પૂર્વિનભાઈ, આપનું પણ સ્વાગત છે. વજુભાઈ, દિવસ દરમિયાન જે કોઈ ઘટનાક્રમ થયો, નીતિનભાઈ પટેલની ક્યાંક ગાંધીગીરી હવે બહાર આવી છે, નીતિનભાઈ પટેલનો અસંતોષ બહાર આવ્યો છે, પણ એમણે કહ્યું છે કે જે ક્યાંક રાજીનામું આપવાની વાત હતી એ વાતનો એમણે છેદ ઉડાડ્યો છે. એમણે સ્પષ્ટ કહ્યું છે કે એવી કોઈ વાત નથી કે 10 ધારાસભ્યો સાથે હું રાજીનામું આપીશ. નો ડાઉટ અનેક રાજકીય લોકો અને સામાજિક લોકોએ એમને આ વાત એટલે કે અસંતોષનો લાભ લેવાનો ચોક્કસ પ્રયત્ન કર્યો. આપ સમગ્ર દિવસ દરમિયાન સાથે હતા, વજુભાઈ આપનું શું કહેવું છે? પહેલાં તો નીતિનભાઈ એક કદાવર નેતા છે, અને એમની સૂઝબૂઝ ખૂબ જ ઊંડાણપૂર્વકની છે, રાજકીય રીતે વિચક્ષણ છે. એટલે નીતિનભાઈને જે ડેપ્યુટી સીએમ તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો, સ્વાગતવિધિ કરવામાં આવી, ત્યાર પછી ખાતાઓની વહેંચણી ડેપ્યુટી સીએમ અને સીએમએ સાથે મળીને કરવી જોઈએ, ત્યારે એના બદલે મોવડી મંડળ ઉપરથી નક્કી કરે ખાતાની વહેંચણી, એ બિલકુલ વ્યાજબી મને લાગતું નથી. ત્યારે નીતિનભાઈ પોતે સક્ષમ છે, કદાવર નેતા છે, એમની સૂઝબૂઝ ઘણી લાંબી છે. છેલ્લા 30 વર્ષથી સખત ને સખત ભાજપ સાથે જોડાયેલા છે. વચુભાઈ, 100% સાચી સૂઝબૂઝ એમની કુશળતા, પણ 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે, તો મોવડી મંડળને અથવા તો ગુજરાત પ્રદેશના જે નેતાઓ છે એમને કદાચ આ વાતની ખબર નથી એવું માનવાનું? ના 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 ના, એમ ચોક્કસ એને ખબર નથી એવું નહીં, પરંતુ આ જે આંદોલનો ચાલ્યા અને આંદોલનની અંદર એક યા બીજી રીતે એમના સમાજને કટુ સાઈજ કરવાની કોઈ મોવડી મંડળની ઈચ્છા હોય કે બીજું કંઈ હોય, પરંતુ એમને લાયક ખાતા નથી આપવામાં આવ્યા એ ચોક્કસ છે. કારણ કે ગુજરાતનો જો વિકાસ કરવો હોય, ગુજરાતને જો વિકાસ દક્ષ બનાવવાનો હોય, તો સક્ષમ માણસના હાથમાં વહીવટ ચોક્કસ ખાતાઓનો ચોક્કસ રીતે આપવો જોઈએ. એ એમની અત્યાર સુધીનો જે એમની પાસે જે ખાતાઓ હતા, એ ખાતાઓનો જે વહીવટ, નાણાં વિભાગનો વહીવટ કહો, મકાન અને માર્ગનો વહીવટ કહો, શહેરી વિકાસનો વહીવટ કહો, તો એણે સારામાં સારા સક્ષમ મંત્રી તરીકે એમણે પોતાનો રોલ ભજવો છે. તો કટુ સાઈઝ તો કર્યા છે ને સરકારે, આપ સ્પષ્ટ ખુલીને કહી શકો છો કટુ સાઈઝ તો કર્યા છે ને? એક તરફ આપ કહો છો કે કુશળતા છે, વહીવટી એક તરફ કહો છો, અનુભવ છે,
તો સરકારે કટ્ટુ સાઈઝ કર્યા છે ને? ના, કટ્ટુ સાઈઝ એ મોવડી મંડળનું કામ છે, એને શું કરવું ન કરવું. પણ ભાજપ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને મોવડી ભાજપ આમાં ચોક્કસ થાપ ખાઈ જાય છે. અને આ જે અસંતોષ ઉભો થયો છે એનો પોતાનો એટલો એનો અસંતોષ એકલાનો નથી, પણ આજે મેં જોયું કે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓ એને મળવા જઈ રહ્યા છે અને આવી રહ્યા છે. એટલે એનો અર્થ એમ કે એમની સુવાસ આખા સમગ્ર ગુજરાતમાં છે. અને સમગ્ર ગુજરાતમાં જ્યારે એમણે પોતે વ્યક્તિગત અસંતોષ જાહેર કર્યો, પોતે જ જાહેર કર્યો છે, નહીં કે કોઈ બીજાએ, ત્યારે એમણે પોતે જાહેર કર્યો છે ત્યારે આખું ગુજરાત એની સાથે થઈ ગયું હોય એવું દેખાય છે. અને એના કારણે હવે ભાજપ પણ વિમાસણમાં મુકાય છે કે કાંઈક ખોટું રંધાઈ ગયું, કાંઈક ખોટું થઈ રહ્યું છે. પણ હવે જો એ સુધારી લે એનો પોતાનો તો ચોક્કસ ભાજપના હિતમાં હશે એવું મારું મંતવ્ય છે. નહીતર કોંગ્રેસના હિતમાં હોઈ શકે છે. ના, કોંગ્રેસના હિતમાં નહીં, કોંગ્રેસ નહીં, ભાજપને નુકસાન તો કોંગ્રેસને હિતમાં થાય ને. મનહરભાઈ શું કહેવું છે? જે પ્રમાણે ક્યાંક આ છે ઘટના ભાજપમાં બની, ભૂતકાળમાં કોંગ્રેસમાં પણ આવી ઘટનાઓ બની છે. એવું નથી કે કોઈ રાજકીય પાર્ટીઓમાં નથી બનતી, અસંતોષ બહાર આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોવડી મંડળનું પણ એક કામ હોય છે કે વળી પાછું ઘીના ઠામમાં ઘી ઠરી રહે એવો એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે. શું કહેશો આપ? હું એક ગુજરાતની જનતાને આ વિષય સાથે એક બહુ વ્યવસ્થિત રીતે એ આનું આખું એનાલિસિસ આપ જો ડીપલી તો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે 99 બેઠક સાથે ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની બહુમત મળી અને જનતાએ જનસમર્થન આપ્યું. આ વાત નિર્વિવાદ વાત છે. હવે આ પછી તમે 26 તારીખે શપથવિધિ લીધી. શપથવિધિ લીધા પછી જે 20 સભ્યોને એમને મંત્રીમંડળમાં સમાવેશ કર્યો, આ સમાવેશ કર્યા પછીથી જે રીતે એના ખાતા ફાળવણી કરવાની જે ઘટનાનો સમય છે, એ સમયમાં જે કંઈ ઘટનાઓ ઘટી એનો આ ભારતીય જનતા પાર્ટીનો બહુ સમજી કરવેલો આ ડ્રામા ગુજરાતની જનતા જોઈ રહી છે. હવે આ ડ્રામા માટે ગુજરાતની જનતાની ચિંતા હું કરું છું કે મારી પક્ષની પાર્ટી કરે છે કે આપ સૌએ કરવાની છે કે આ ડ્રામા ગુજરાતની જનતાને જોવાનો શું કામ ભાગે આવ્યો, આના ઉપર આપણી ચર્ચા છે. હવે હું એ વસ્તુ કહેવા માગું છું કે ગુજરાતની જનતાની ભૂલ શું 99 બેઠક આપી એમાં? તમે જો તમને સત્તા મળ્યા પછી તમે કયું ખાતું કોને દેવું અને કયામાં કઈ મલાઈ પડેલી છે, કઈ કઈ આ છે, આ ચર્ચાના વિષયની અંદર તમે આટલો બધો ટાઈમ બરબાદ કર્યો અને ગુજરાતની જનતાને કુશળતા તમને એ જ વાત કરું છું. હવે એ ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો જે રીતે એને એને નક્કી કરેલા ખાતાઓમાં નીતિનભાઈને જે રીતે કટ્ટુ સાઈઝ કર્યા, એ કટ્ટુ સાઈઝ હું નીતિનભાઈને ખાલી એટલા પરિપ્રેક્ષમાં નથી મૂકતો, પણ હું એક વસ્તુ કહું કે જે સમાજ જીવનની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 1990માં એનું પદગ્રહ કર્યું અને 95માં એની પહેલી સત્તા હાંસલ કરી, ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 6 વખત એ લોકોએ શપથવિધિ લઈ ગુજરાતની જનતાને સેવા કરવાનો ચાન્સ લીધો એને અને ગુજરાતની જનતાએ એને આપ્યો. હવે આની અંદર નરેન્દ્રભાઈના 2 શપથવિધિ બાદ કરતા, આમ 3 પણ 2 વખત બાદ કરતા, ટોટલ બાકીના જેટલા મુખ્યમંત્રી આવ્યા એમાંથી એક પણને ગુજરાતની જનતાએ નથી ને કાઢ્યા. ભારતીય જનતા પાર્ટીના કંઈક ને કંઈક પ્રસ્થાપિત હિતો અને કોઈના કોઈના પગ અડતા તા ન તડતા એ કન્ડિશનમાં કાઢ્યા છે. ગુજરાતની જનતાની એને ખેવના નથી કરી ભાઈ. મનહરભાઈ આજે કેશુભાઈ ને કાઢવાનું, એક વાત તમને કહું, આજે આપણો આ મુદ્દો ક્યાં લાગુ પડે છે? નીતિનભાઈ એક વાત સરસ કરી છે મનહરભાઈ, કે આ ભાજપનો એક આંતરિક મામલો છે, એટલે એમણે હજુ એક મોકો કદાચ કોંગ્રેસને આપ્યો નથી, કદાચ વિરોધીઓને એક મોકો આપ્યો નથી. એમણે આ વાત કરીને એક વાત તો કરી છે કે આ મામલો અમારો ઘરનો છે, અમારો આંતરિક મામલો છે. સાહેબ એક વસ્તુ તમને કહું, આ ઘરનો ન કહેવાય, આ બહારનો ન કહેવાય, આ ગુજરાતની જનતાનો મામલો છે. વેરી સિરિયસલી ને ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. એ લોકોને 99 આપ્યા પછી આ સબ્જેક્ટ મને તમને વાતો કરવાનો મોકો શું કામ આપ્યો? નહીં એટલે ચર્ચા તો થાય. એટલા માટે તમે એક વસ્તુ સમજો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની નિયત ઉપર આ શંકાનો સવાલ છે. એનું મૌડી ગુજરાતની જનતાને તો શું જોઈએ? સુખાકારી જોઈએ, વિકાસ જોઈએ, એમના કામ જોઈએ, પછી એક ખાતું નીતિનભાઈને મળતું હોય. કેમ તમે 99 બેઠક આપી દીધી છે, તમારા ખાતા વહેંચણી કરીને સત્તામાં આવી છે ને, આજે આ ચર્ચા કરતા આપણે વિકાસની વાતો અહીં કરે છે એના ઉપર ચર્ચા કરતા હોત? આ સુકામાં આવું કર્યું હોય? મારું એ કહેવાનું છે, મારી વાત એ જ કહું છું કે જે રીતે ગુજરાતની અંદર મુખ્યમંત્રીને આપે છે, કેશુભાઈને 1.5 વર્ષમાં સુકામ કાઢી મૂક્યા, મન કહેશો તમે? એને એને મૂકેલા હતા, પસંદગી એની હતી, ભાજપ કોંગ્રેસની નહોતી, અન્ય પક્ષોની નહોતી. અને એ આપ્યા પછી બીજી વખત કેશુભાઈ જનમત લેવા નીકળ્યા, બીજી વખત પણ ભાજપ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ એને મત આપ્યા. આમાં કોંગ્રેસ કંઈ આડી નથી. કોંગ્રેસ 22 વર્ષથી શાસન કરે છે ભારતીય જનતા પાર્ટી, ભલે ગમે તે મંત્રીઓને બદલ્યા. એનો પરપોટો આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી બોલે છે કે કોંગ્રેસનો પરપોટો ફૂટ્યો. કોંગ્રેસનો પરપોટો નથી ફૂટ્યો, ગુજરાતની જનતા પાસે કોંગ્રેસ દિલ દઈને બેઠી ગઈ હતી અને દિલ આપીને બેઠી છે અને ગુજરાતની જનતાએ એને સ્પેસ આપી છે. 1990 ની અંદર 32 બેઠક હતી કોંગ્રેસની, આજે રણનીતિનો ભાગ હોય ને, કદાચ સીએમ બદલાય છે. ગુજરાતની અંદર 32 બેઠકમાંથી 22 વર્ષે આજે
રાહુલ ગાંધીજીના અને કોંગ્રેસના નેતૃત્વને આજે જ ગુજરાતની જનતાએ સ્પેસ એના હૃદયમાં આપી છે, એમાં કોઈ નિર્વિવાદ નથી. અને આજે સ્પેસ આપી છે, સત્તા નથી આપી એ પણ ધ્યાન રાખવું પડશે. હજુ 5 વર્ષની બહુ વાર છે, મારામારી છે. આજે 92 બેઠકમાં અમે 7-8 બેઠક પાછળ રહી ગયા, એનો મતલબ એવો નથી. આજે અમે એ જ માનસિકતા સાથે, એ જ પદ્ધતિથી, એ જ વિચાર સાથે ગુજરાતની જનતાની સેવા કરવા માટે અવિરત અમારા પ્રયત્નો ચાલુ છે. એક વાત આપે સ્વીકારવાની, ગુજરાતની જનતાએ હજુ પણ કોંગ્રેસને ક્યાંય ખુલ્લા દિલે સ્વીકારી નથી. અને ભારતીય જનતા પાર્ટી, એક વસ્તુ તમે ખુલ્લા દિલે સ્વીકારી નથી એવું ના બોલો, કારણ કે 3% મતનો ફરક છે. આજે સત્તા નથી મળી, ઉપરથી ગુજરાતની જનતા નોછાવર થતી હતી, સાહેબ આજે એનો ઓહાર ઓહરી ગયો છે, એમાં કોઈ મતમત નહીં. આજે જે રીતે 5 વર્ષ રાહ જોવી પડશે, અત્યારે તો જો જીતા મને તો લાગે છે કે આ લોકો 5 વર્ષ નહીં પૂરા કરી શકે. આજે બાંધવામાંથી નવરા નહીં થાય ને ગુજરાતનું ભંજન. ચલો એમનો આંતરિક મામલો આપણે એમ કરીને જવા દે. પૂર્વિનભાઈ, જે કોઈ ઘટનાક્રમ બન્યો, આપ સાક્ષી હતા, આપ નીતિનભાઈને પણ મળ્યા છો, આપે પણ ચર્ચા કરીએ છીએ, આપ આખો દિવસ ત્યાં એમની સાથે રહ્યા, બીજા જે કોઈ આવતા હશે મળવા, સમાજના લોકો સાથે પણ ચર્ચા થઈ હશે, પાટીદાર સમાજ, SPG ગ્રુપ, તમામનું એવું કેવું હતું પૂર્વિનભાઈ જે મળવા આવતું હતું, એ કે શુભેચ્છા મુલાકાત છે, આ તો અમે નીતિનભાઈને એમને મળવા આવ્યા છે, કોઈ વાતનો ફોડ પડતો નહોતો, એની પાછળનું કારણ શું? પહેલાં તો હું આપને પૂછીશ, આપ મળ્યા ત્યારે, ખરેખર આપ મળ્યા ત્યારે શું વાત થઈ હતી નીતિનભાઈ સાથે? હું તમને એ જ જણાવું કે જ્યારે હું મળવા ગયો ત્યારે મારી પહેલાં બી પાટીદાર સમાજના અને અન્ય સમાજના ઘણા બધા આગેવાનો એમની સાથે તેમના ઘરે ઉપસ્થિત હતા, અને છેલ્લા 2 દિવસથી એમની જે મુલાકાતનો દોર એ ચાલુ જ છે. આજે અમે, એટલે હું કે ભાઈ, અમે એક SPG એક સમાજના અમારા સંગઠન સાથે જોડેલો આગે વ્યક્તિ છું, એટલે એક સમાજના નાતે, એક સામાજિક દ્રષ્ટિએ તમે જુઓ તો સામાજિક આગેવાન તરીકે મારે એમને મળવું જોઈએ. કારણ કે તમે ભૂતકાળમાં જુઓ તો SPG ગ્રુપ કંઈ આજનું કે છે 2 વર્ષથી બનેલું ગ્રુપ નથી. SPG સંસ્થા છેલ્લા 20 વર્ષથી બને, 1997થી ચાલુ કર્યું હતું લાલજીભાઈએ, તો આજે 20 વર્ષ પત્યા. અને તમે જુઓ કે એક જ્યારે ભૂતકાળમાં બી કે જ્યારે જ્યારે અમને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, SPG ગ્રુપની સ્થાપના થઈ ત્યારે એની સ્થાપનામાં મુખ્યત્વે પાયાના ભાગરૂપે આપણા પૂર્વ આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી આપણા ચીમનભાઈ પટેલ એમના પત્ની દ્વારા અને સિદ્ધાર્થભાઈના હસ્તે દ્વારા સરદાર પટેલ સેવાદળની શરૂઆત કરવામાં આવી હતી, અને પાયામાં બી એ જ હતા. આજે પાટીદાર આગેવાન તરીકે, પાટીદાર સમાજના કોઈ પણ નેતા હોય, કોઈ પણ પક્ષનો હોય, એને અન્યાય થતો હોય તો એક સામાજિક સંગઠન તરીકે અમારે એમની સાથે ઊભું રહેવું અમારી અમે ફરજ સમજીએ છીએ. આજે આ જ પ્રશ્ન સમજી લો કે નીતિનભાઈ સાહેબે અમે ભૂતકાળમાં બી કીધું હતું કે જ્યારે કોંગ્રેસમાં જે રીતે પરેશભાઈ ધાનાણીની જે રીતે અવગણના કરી, તો અમે આજે પણ કહીએ છીએ કે એક સારા વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણી સારા વ્યક્તિ છે અને એક સારો ફેસ છે અને સારા મજબૂત રીતે વિપક્ષમાં એની ભૂમિકા ભજવી શકે છે. એક પાટીદાર આગેવાન તરીકે, પાટીદાર સમાજના કોઈ પણ નેતાને જ્યાં અમારી જરૂર હોય, મદદની જરૂર હોય, ત્યારે હું પણ આજે આવો એક પ્રશ્ન હતો ત્યારે અમે એમની સાથે છીએ. અને મુખ્યત્વે વાત છે કે જેમ વજુભાઈએ કીધી, હું એમની દાદા સાથે સહમત એટલા માટે છું કે નીતિનભાઈ આજકાલથી રાજકારણમાં નથી, કદાચ મારી ઉંમર કરતાં વધુ સમય એમને રાજકારણ એમની કારકિર્દીમાં થયો છે. તમે જુઓ કે એમની વહીવટી કુશળતા, કૌશલ્ય, એમનામાં શક્તિ છે. આજે કોઈ બી રેસ હોય, ઘોડાની રેસમાં તેમાં ઘોડાને જ દોડાવવા જોઈએ, કે ઘોડા સિવાય તમે બીજાને દોડાવો તો કે રેસ જીતી ના શકે. એવી જ વસ્તુ છે કે આજે તમે સમજો કે મુખ્યમંત્રી પદના લાયક ઉમેદવાર છે, એવી નથી કહેતો કે એ એક એની રેસમાં હતા કે એને યોગ્ય નથી અને કદાચ નામ મૂકવા જોઈએ. એ મુખ્યમંત્રી બને, CM બની શકે એ કક્ષાના માણસ છે, એમનામાં વહીવટી કુશળતા છે, ગુજરાતની તમામ જનતાને સારી રીતે અને પોતાના વહીવટી કુશળતા દ્વારા કે ગુજરાતમાં સારું સુશાસન લાવી શકે એ લેવલના માણસ છે. પરંતુ જે રીતે તમે જુઓ કે પાછલા 2.5 વર્ષથી પાટીદાર સમાજની વાત કરું તો સમાજને બી ક્યાંક અન્યાય આપવામાં સરકાર કે ભાજપના લોકો મોવડી મંડળ નિષ્ફળ ગયું, એવી જ રીતે એક પાટીદાર નેતા નહીં પણ એક નીતિનભાઈની એમની નેતાગીરીના નેતૃત્વ પ્રમાણે તમે જુઓ, નેતૃત્વ પ્રમાણે ડેપ્યુટી CMનું પદ તો આપ્યું ને એમને, ડેપ્યુટી CM નું આપ્યું. મારો મતલબ તમે, આજે હું તમને કહી દઉં, તમે એમને ડેપ્યુટી CM આપ્યા પણ એને એમને એના પદને શોભે એ પ્રમાણે એમને કંઈ ફાળવ્યું નથી. એમના જોડે વહીવટી, આજે તમે સમજી લો કે સારા ઉત્કૃષ્ટ એન્કર છો, પરંતુ તમને જો ખરેખર તમને એન્કરિંગ કરવાનો ચાન્સ જ ના આપે તો એનો મતલબ નથી. સમજો કે આજે તમારા મંતવ્ય ન્યૂઝમાં તમે એક સારા એન્કર છો, હું તમારે આપણો ઘણા ટાઈમથી પરિચયમાં છે, પરંતુ મેહુલભાઈ જો આપની જગ્યાએ કોઈ બીજા કોઈ નવ શીખ્યા માણસને મૂકો તો એનો કોઈ મતલબ નથી. બેકફૂટ ડ્રાઇવિંગ સીટ ઉપર હંમેશા કુશળ ડ્રાઈવરને જ બેસાડવો પડે
અને તમે સમજો કે કોઈ બી વ્યક્તિ ગાડી ચલાવતો એને સીધું પ્લેન ઉડાડવા ના આપી દેવાય, એના માટે પાયલોટ જ જોવે. આજે પાયલોટ સાઈડમાં બેસી રહીને તમને બેસાડી દે તો યાત્રા આપણી સફળ સફળ ને સુખદાયી ના નીવડે. ક્યાંક ને ક્યાંક હું મનરભાઈની વાત સાથે સવાલ મોટો પ્રશ્નાર્થ નહીં, હવે મુખ્યત્વે એ છે કે એમની સંતોષકારક, એમની માન સન્માન, એમની જે તમે હોદ્દો કીધો, એમની ગરિમા જળવવી જોઈએ. એનાથી વિશેષ કંઈ ના હોય. અને પાટીદાર તરીકે, હું એક સમાજના આગેવાન તરીકે, કદાચ જે એમને મુખ્યમંત્રી બનાવતા હતા એનાથી સવિશેષ અમારાથી વિશેષ વધુ કોઈ વસ્તુ છે નહીં. અને માની લો કે ડેપ્યુટી સીએમ છે અને એમને જે ખાતા છે એમાંથી એકાદ ખાતું આપે કદાચ પાછું, ને એ પાર્ટીનો ને એમનો અંગત પ્રશ્ન છે. સાથે છો એટલે હું પૂછું છું. હા, 100% હું ખુશ જ છું અને હું ખુશ પણ ખુશ થઈશ. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ બી સામાજિક દ્રષ્ટિ આપ મળે, આપે ચર્ચા કરીએ છીએ તો આપને. હા, એટલે અમારે સાહેબ સાથે મારી એવી કઈ ચર્ચા થઈ નથી કે સાહેબ તમને શું આપે, શું માંગવું જોઈએ. કદાચ એમનું માન સન્માન જળવાતું હશે અને એમને લાયક એમને વસ્તુ મળી જશે તો મામલો પતી જવાનો છે. અને સારામાં સારું ગુજરાતની જનતાની એ જ છે કે ક્યાંક ને ક્યાંક જીત પણ એમના હાથમાં. તમે જુઓ કે ભૂતકાળમાં એ નર્મદાના કલ્પસરમાં બી હતા તો ક્યાંક સિંચાઈની નહેરો બનાવવાના કાર્યો તો એમના એમના શાસનમાં જ એમને હાથની છે. એટલે ઘણી બધી વહીવટી કુશળતા છે ને, આવર ક્યાં શંકાને સ્થાન નથી. એટલે મારું તો એટલું જ કહેવું છે કે નીતિનભાઈની કોઈ પણ હોય મંત્રી, એ લાયક હોય, યોગ્ય હોય, એની વહીવટી કુશળતાને એને ધ્યાનમાં રાખીને એના ખાતા ફાળવ જોઈએ અને જનતાના હિતમાં નિર્ણય સરકારે લેવો જોઈએ. આ ચૂંટણી જ્યારે લડાઈ ત્યારે અધ્યક્ષતામાં સીએમ વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈની અધ્યક્ષતામાં આ આખી ચૂંટણી લડાઈ છે. પહેલેથી જ મોવડી મંડળે જાહેર કર્યું હતું. ત્યારબાદ જ્યારે સીએમની ડેપ્યુટી સીએમની વાત આવી ત્યારે પણ એ બેને યથાવત રાખ્યા હતા. તો એનું એ જ ભારતીય જનતા પાર્ટી સરકાર કે જે બી મોવડી મંડળ કો છે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે જ રાખ્યું છે. ક્યાંક એવી વાતો હતી કે સીએમ બદલાશે, ડેપ્યુટી સીએમ બે આવશે, એવું તો કશું થયું નથી. જે છે એ રાખવામાં આવ્યું છે. હા, પરંતુ ફક્ત હોદ્દો આપવામાં આવ્યો છે, હોદ્દો કહેવામાં આવ્યો છે. આ હોદ્દો છે એ ડેપ્યુટી સીએમનો હોદ્દો અને એના હોદ્દાને વહીવટી જે એનામાં ક્ષમતા છે એ મુજબ જો એને ખાતા ફાળવવામાં આવ્યા હોત તો એમને અસંતોષ ન થાત. બીજું, મારું વહીવટી દ્રષ્ટિએ જે મારું નોલેજ છે એ પ્રમાણે હું વાત કરું છું કે જેમ કેબિનેટ કક્ષાનો મંત્રી હોય, રાજ્યકક્ષાનો મંત્રી હોય તો કોઈ પણ ફાઇલ આવે એ રાજ્યકક્ષાના મંત્રીના ધ્યાન ઉપર લાવવામાં આવે, ત્યાર પછી કેબિનેટ મંત્રીના ધ્યાન ઉપર જાય. એ જ રીતે ડેપ્યુટી સીએમ હોય એમના ધ્યાન ઉપર સમગ્ર ગુજરાત રાજ્યના તમામ વિભાગની ફાઇલ એમના ધ્યાન ઉપર લાવવી જોઈએ, એને ડેપ્યુટી સીએમ કહેવાય. એના ધ્યાન ઉપર લાવ્યા પછી સીએમના ધ્યાન ઉપર આવે. આ એક વહીવટી પદ્ધતિ છે. આ વહીવટી પદ્ધતિમાં બહુ મોટી ખામી આવી છે એવું મારું મંતવ્ય છે. અગાઉ હું વહીવટી રીતે કુશળતા હોવી જોઈએ જે ભાજપમાં એ ત્યાં દેખાણી નથી. એમને જે હક્કો આપવા જોઈએ ડેપ્યુટી સીએમ તરીકે, એ આગલા વખતે જ્યારે ડેપ્યુટી સીએમ હતા એ ફક્ત ડેપ્યુટી સીએમનો સીએમનો હોદ્દો ડેપ્યુટી સીએમ કહેવાય એટલું જ, પરંતુ એના ખાતા પૂરતા જ સીએમ હતા, એટલે મીન્સ મંત્રીશ્રી હતા, એ ડેપ્યુટી સીએમ ન હતા. ડેપ્યુટી સીએમ ત્યારે કહેવાય કે જ્યારે તમામ વિભાગોની ફાઇલો એના સીનમાં આવે અને પછી સીએમ પાસે જાય. પાયાનો નિર્ણય જે છે, ભાઈ ચોક્કસ આપ ઉત્તમ વહીવટના હિમાયતી છો, આપ આ વસ્તુ સારી રીતે જાણો છો. તો કદાચ જે આ મોવડી મંડળ કહીએ, હવે મોવડી મંડળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહીએ કે અમિતભાઈ શાહ કહીએ, આ જ વાત છે એ બે નક્કી કરતા હોય છે, એમને પણ આ વાતનો એક અણસાર તો હોય જ ને. એના ચોક્કસ હશે. હા, પરંતુ નીતિનભાઈ જેવો એક કદાવર માણસ, એનું પોતાનું કદ ભલે નાનું હોય ઓછું હોય પણ એ ખરેખર વહીવટી દ્રષ્ટિએ ખૂબ જ મોટો કદાવર છે. એમણે કંઈ કદી હું કે ચા એમ નથી કીધું કે મને ડેપ્યુટી સીએમ તરીકે બધી ફાઇલો મારી સીએમ તરીકે આવવી જોઈએ, એવું મારું મંતવ્ય છે. મને ખબર નથી ઊંડાણમાં શું છે, પણ સાચી વાત આ હોવી જોઈએ. અને ઉપરાંત એમના જે ખાતા છે આજથી 22 વર્ષ પહેલાં જે એની પાસે ખાતા હતા એ આજે આપવામાં આવે, એની જે ટોચની કક્ષાએથી લઈ અને એને ગ્રાઉન્ડ ઉપર મૂકી દેવામાં આવે એવા ખાતા અપાવવામાં આવે. એટલે કે નાક કાપીને નથડી પહેરાવો, કાન કાપીને કુંડળ પહેરાવો, આવી વાત થઈ તો એમણે પોતાનું સોમાન જળવાય એવું ખાતું તો એમની પાસે રહેવું જોઈએ. અને આખા ગુજરાતની પ્રજાની ઈચ્છે છે, આખા ગુજરાતના વિરોધ પક્ષમાં હોય એ પણ એ લોકો માને છે કે નીતિનભાઈ કદાવર છે,
એમની પાસે ગુજરાતનો સારામાં સારો વહીવટ થાય એ શક્તિ છે, તો એ શક્તિનો લાભ મળવો જોઈએ. એ શક્તિનો લાભ બીજા કોઈ જેની પાસે શક્તિ નથી એવા લોકોના હાથમાં જાય અને ડેપ્યુટી સીએમ તરીકે એની પાસે ફાઇલ પણ સીનમાં ના આવે તો આ આ વહીવટ કઈ પ્રકારનો. એટલે નીતિનભાઈને ખોટું લાગ્યું હોય એ બનવા જો છે. ચલો બિલકુલ, નીતિનભાઈને ખોટું લાગ્યું હોય, નીતિનભાઈ નારાજ છે ક્યાંક આ વાત આવી રહી છે એને જ લઈને ક્યાંક નીતિનભાઈ પટેલે ઓફિસનો બહિષ્કાર પણ કર્યો હતો, ઓફિસે જવાનું ટાળ્યું હતું, ક્યાંક ફોન પણ રિસીવ નહોતા કરતા અને પરચુરણ ખાતાઓ એમને ફાળવવામાં આવ્યા છે, આવી એક વાત છે. તો બીજી તરફ જે સૌરભભાઈ પટેલ છે એમણે સીધો જ ચાર્જ સંભાળી લીધો છે, સીએમ આ બાબતે બોલવા તૈયાર નથી એટલે ખબર નથી કે શું છે, પરંતુ એસપીજી ગ્રુપનું કહેવું છે કે યોગ્ય માન સન્માન જે જળવાવું જોઈએ એ જળવાયું નથી અને હજુ પણ નીતિનભાઈને ડેપ્યુટી સીએમ નહીં પણ સીએમ બનાવવાની પણ ક્યાંક માંગ થઈ રહી છે. અને સામે નીતિનભાઈએ કહ્યું છે કે ગાંધીગીરી બતાવ્યું છે કે આંતરિક વિવાદ છે. ચર્ચાને આગળ વધારીશું, લઈશું એક બ્રેક, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારી. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો ચોપાટ કાર્યક્રમ અને ચોપાટ કાર્યક્રમમાં ક્યાંક નીતિનભાઈની નારાજગી જે સામે આવી છે એની ક્યાંક ચર્ચા ચાલી રહી છે. પૂર્વીનભાઈ પટેલ એસપીજીના મહામંત્રી મારી સાથે છે, મનહરભાઈ પટેલ સ્પોક પર્સન છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અને સાથે વજુભાઈ પરસાણા ઉત્તમ વહીવટ અને સમાજ વ્યવસ્થાપનના હિમાયતી મારી સાથે ચર્ચામાં જોડાયા છે. ક્યાંક વજુભાઈ વાત છે કે હવે એક વાત લાલજી પટેલે પણ મુલાકાત લીધી એસપીજીના અને લેવી જોઈએ સમાજને, એ પણ એક આગેવાન છે, પણ એમણે એમ કહ્યું કે નીતિનભાઈ પટેલને સીએમ પદના દાવેદાર હતા અને નીતિનભાઈ પટેલને બે વાર સીએમ બનવા દીધા નથી, એટલે ક્યાંક એવી અપેક્ષા એસપીજી ગ્રુપની છે કે નીતિનભાઈ પટેલ સીએમ બને. એક એસપીજી જે વિચારે છે, હું તો વહીવટની દ્રષ્ટિએ વિચારું અને વહીવટ કુશળ માણસ હોય એ સીએમ આવે, કોઈ ક્યાં સમાજનો છે એ કોઈ મહત્વ નથી. ગાંધીજીએ કીધું કે કુશળ માણસો હોય એને ટોચના વહીવટમાં મૂકો, પછી ભલે બધા મુસ્લિમો હોય પણ એ કુશળ હોવો જોઈએ, મેરિટોક્રેસી હોવી જોઈએ, હંમેશા મેરિટ માણસને તે મહત્વ મળવું જોઈએ. જ્યારે 22 વર્ષ સુધી જેમણે મિનિસ્ટ્રીમાં કામ કર્યું છે, વહીવટમાં કામ કર્યું છે, એટલે વહીવટ કુશળ થઈ ગયા છે. જ્યારે અન્ય લોકોને જે પ્રમોશન આપવામાં આવ્યું છે, ધારાસભ્ય થાય છે, અધ્યક્ષ થાય છે, મિનિસ્ટર થાય છે, સીધો સીએમ થાય છે. વિજયભાઈ રૂપાણી વિશે શું કહેવું છે? સીએમ આડકતરું એ જ કહું છું કે જેમની પાસે એવી કુશળતા નથી તેમ છતાં મોવડી મંડળે ચોક્કસ રીતે મૂકી દેવામાં નીતિનભાઈ પટેલ સીએમ થઈ રહ્યા હતા. છેલ્લી 15 મિનિટ સુધી થયું કે નીતિનભાઈના હમણાં શપથ લેવાશે, આજે કાલે લેવાશે, આજે કાલે લેવાશે, ત્યારે એમને ચોક્કસ વેતરી દેવા ગુજરાતની આખી ગુજરાત રાજ્યની પ્રજા જાણે છે કે શું બન્યું હતું. અને છેલ્લી મિનિટે સીએમ બદલાયા, એમાં એની પાછળ કોનો હાથ હતો, શું હતું, તો એ ચોક્કસ વિચારવું જોઈએ કે મોવડી મંડળે ત્યાં થાપ ખાઈ ગયા છે. એટલે એ હાથ અલગ હતો, આમાં અલગ છે, એવું છે કે બધાના હાથ સરખા છે આની પાછળ? આજે કઈ ચાલ્યું? આ મોવડી મંડળ આમાં થાપ ખાય છે, ધીમે ધીમે ભાજપ નબળી પડે છે. મને તો ચિંતા છે કે ગુજરાતમાં ભાજપ રહેવી જોઈએ અને હોવી જોઈએ, એટલા માટે કે સેન્ટરમાં ભાજપ છે અને ગુજરાતનું હિત વધારે સારું ગુજરાતમાં રહેશે જો ભાજપ રહેશે તો. પરંતુ 151 સીટની બૂમ પડી, બૂંગ્યા ઢોલ વાગ્યા અને 99 સીટ થઈ ગઈ, ભાજપે પીછેહઠ કરી છે. એનું આત્મમંથન ભાજપે ચોક્કસ કરવું જોઈએ. ભાજપ ખૂબ જ જરૂરી છે, ના નથી, ટોચમાં બેઠેલા આપણા પીએમની વિચક્ષણ બુદ્ધિના કારણે ગુજરાતનું હિત મારા મંતવ્ય મુજબ ભાજપની સાથે વણાયેલું છે. પરંતુ વહીવટ કુશળ જો તો આજે 99 સીટ આવી ગઈ, એનું કારણ શું છે? કે ગુજરાતની પ્રજા વિમુખ થઈ છે અને સીએમના કારણે, સીએમના વહીવટના કારણે નારાજ થઈ છે. નહીં તો પૂરેપૂરી સીટ નો ગમે તેવા આંદોલનો ચાલે, તો ચીમન પટેલ જેવા ગમે તેવા આંદોલન તોય ઉભરીને બહાર આવ્યા. કેમ? તો કે એની વહીવટ કુશળતા હતી. વહીવટ કુશળતા એટલા માટે કહીશ કે જ્યારે એ સચિવો પાસે કામ લે ત્યારે કહે કે આ કામ કરો, ત્યારે સચિવ એ કે બીજી રીતે કે ના સરકારના નિયમ નથી, ત્યારે ચીમનભાઈ કે કોનો નિયમ છે, તો કે સરકારનો આપનો નિયમ, તો કે હું કહું છું કે તમે આ કામ કરો, કાલે હું ઠરાવ કરીને નિયમ બદલી નાખીશ. એવા વહીવટ કુશળ માણસો હોય તો જ ગુજરાતનું હિત થાય,
એવા વહીવટ કુશળ એવા હોશિયાર માણસો જોઈએ. મોરબી મંડળને વારંવાર પૂછવા જાય, પૂછવા જાય અને પૂછીને પાણી પીએ. વજુભાઈ બિલકુલ વહીવટી કુશળતા હોવી જોઈએ, પણ એ પણ હું સવાલ લઈને આપની પાસે આવીશ. પરંતુ મનહરભાઈ, જે પ્રમાણે ક્યાંક એક વાત આવે છે કે જીત થાય, ભારતીય જનતા પાર્ટીની જીત થઈ 99 સીટો આવી, ઓછી આવી, તો કે આત્મમંથન થશે, ક્યાંક સમીક્ષા કરવામાં આવશે. કોંગ્રેસની પણ ક્યાંક જે સીટો વધી પરંતુ સત્તા ન આવી, તો કોંગ્રેસ પણ એવું કહે છે કે હાર માટે આત્મમંથન, સમીક્ષા. આ માત્ર ખાલી એક વાતો છે, ચર્ચા છે, કે ખરેખર આવું થાય છે? ચૂંટણી પછી પરિણામો પછી આવું કંઈ હોય છે? જો હું એક આ વિષય વસ્તુને લાગે એ વાતનો પણ જવાબ આપું, પણ એક વાત જ્યારે એક ચાલુ છે વાત, એના ઉપર થોડીક વાત મૂકવા માગું છું, મારા મનના વિચારો મૂકવા માગું છું, કે ગુજરાતની અંદર જે રીતે વિજયભાઈ રૂપાણીનું રાજકીય કારકિર્દી જે રીતે આ લેવલે વિધાનસભા કેડરમાં ઓગસ્ટ 2014 આવી, એ ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2016 અંદર એને 4 પદ ભારતીય જનતા પાર્ટી આપ્યા, એક પદ આપ્યા, પ્રમોશન નહીં પદ જ આપી દીધા. પ્રમોશન કોને કહેવાય? એને સિક્વન્સ હોય તો, આને સિક્વન્સ ના કહેવાય. એને મુખ્યમંત્રી બનાવ્યા, એનાથી નીચે એને કેબિનેટ મિનિસ્ટરી લીધી, એનાથી નીચે એને ભારતીય જનતા પાર્ટીના એના પ્રમુખ બનાવ્યા, અને એના પહેલાં એને ધારાસભ્ય બનાવી અને 17,000 મતે ગુજરાતની જનતાએ જીતાડ્યા. એટલે 4 પદોમાં એમની પાસે આ સિવાય એના પૂર્વ કોઈ પ્રકારનો વિધાનસભાનો અનુભવ નથી. જ્યારે તમે જ્યારે જો રાજકીય પરિપ્રેક્ષમાં વિચારીએ ત્યારે એ વ્યક્તિ એ એવા એક કદાવર નેતાને પણ એક મુખ્યમંત્રી બન્યા પછી બીજી વખત એને ઠેસ પહોંચી છે, એ ગુજરાતની જનતાએ એ નોંધ કરી છે. હવે હું જ્યારે વાત કરું છું, નીતિનભાઈ સીએમ બનાવવા જોઈએ આપ એવું માનો છો? હું અત્યારે મેં તમને એક વિશ્લેષણ માટે ગુજરાતની જનતા વચ્ચે આ વાત મૂકી. મારું કહેવાનું એમ છે, ગુજરાતની જનતાને જે રીતે આ વસ્તુનો લેવા તે દેવા વગરનો જે ડ્રામા જોઈ રહી છે, ત્યારે આ વસ્તુ ગુજરાતની જનતાને ખબર છે, અને ખબર ન હોય તો એ લોકો ખબર નોંધ કરે કે ગુજરાતના મુખ્યમંત્રી જે છે એ આ ટાઈપના આટલી કદાવર નેતાને. હવે બીજી વાત એ કે જ્યારે તમે ગુજરાતની અંદર સત્તા હાંસલ કરી છે, જ્યારે એ 151 માણી ગ્રાફ નીચે જતા 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 99 સુધી 100 અંદર વધતા રહ્યા છે, ત્યારે ગુજરાતની જનતાએ તો મનથી મનાવી જ લીધું હતું કે ભાઈ આ લોકો વહીવટી કુશળતાઓ અમારે છે જ નહીં. મારે એક વાત કરવી છે, ઘોડો નથી દોડતો, ઘોડે સવાર દોડે છે. કોઈ ઘોડે હોય, સરસ મજાનો રેવાલ ચાલ ચાલતો હોય, સરસ મજાનો નવસુંદરો પંચસુંદરો હોય, બરાબર ફર્સ્ટ ક્લાસ ઘોડી હોય, પણ એના ઉપર બબુચક બેસાડો તો ઘોડો નીચે નાખે. ગુજરાતની જનતા આ પણ જાણે છે કે ભાઈ આના અનુભવ માટે હે શું કીધું આપે? મતલબ મારું કહેવાનું છે કે જે મતલબ જે યોગ્ય ઘોડે સવાર હોવો જોઈએ, જેવો ઘોડો ટૂંકમાં એને એને એ ઘોડા ઉપર જેને જે માણસ માહિર હોય એ વ્યક્તિ એના ઉપર સવાર કરે તો એને તમને તમારા ઘોડાના જે કઈ ચાલ છે, જે કઈ વસ્તુ છે એ જોઈએ. મારું એ કહેવાનું કે ગુજરાતની અંદર જે રીતે અત્યારે માહોલ બની રહ્યો છે એની અંદર ગુજરાતની જનતા એ બહુ સ્પષ્ટ નિર્ણય છે કે 99 બેઠક આપી છે, નો ડાઉટ જનતા વચ્ચે સેવા કરવા માટે ચાન્સ છે. પણ જ્યારે બેન તતનને ચાચાને 5-5 દિવસ સુધી આનો નિવેડો નથી આવતો, હજી આપણે 31 તારીખ સુધી જઈએ છીએ, 31 તારીખ સુધી એનું મોવડી મંડળ કે અને સ્ટેમ્પ પેપર ક્યાં સુધી મૂકશો? ભારતીય જનતા પાર્ટીને એક આદત પડી ગઈ છે સ્ટેમ્પ પેપર જ મૂકવા, દિલ્હીથી વહીવટ થાય. આજે જીતુભાઈ વાઘાણી શું છે? સ્ટેમ્પ પેપર. આજે મનસુખ માંડવિયા શું છે? સ્ટેમ્પ પેપર. ભાજપ કોંગ્રેસ ના યુગે જે સ્ટેમ્પ પેપર, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે. આજે હું તમને કહું, કેશુભાઈ જેવા કદાવર નેતાને તમે નિકંદન કાઢી નાખ્યું એને રાજકીય કારકિર્દીનું, અને એના ભોગે મનસુખભાઈ માંડવિયાને ઊભા કર્યા. તો મનસુખભાઈ માંડવિયાની કેરેબિલિટી કે કેરિયર ઉપરથી નથી, એ તો એ ભારતીય જનતા પાર્ટીએ આવા આગેવાનો મજબૂત આગેવાનોને સાઈડ ટ્રેક કરી અને અંદર વચ્ચે ફૂટફીટ કર્યા છે. મનહરભાઈ, કેલિબરીને કેપેસિટીની વાત આવે તો કોંગ્રેસમાં પણ છે, કેલિબર નેતાઓ હતા, દિગ્ગજ નેતાઓ હતા, હારીને ઘરે આવ્યા છે, જનતાએ સ્વીકાર્યા નથી. જનતાનો ચુકાદો અને એ ભાજપની પાર્ટીનો ચુકાદો, બેમાં ફરક તમે બે ભેગું ન કરી નાખો. નહીં નહીં, ભારતીય જનતા પાર્ટીને કેશુભાઈને કેશુભાઈને ગુજરાતની જનતાએ સ્વીકાર્યા હતા, છતાં ભારતીય જનતા પાર્ટીના શતરંજની અંદર કેશુભાઈ કાઢ્યા છે. પછી એ સરકારનો મામલો થઈ ગયો છે ને. અમારા આગેવાનો જે છે એને જનતાએ નથી સ્વીકાર્યા તો નહીં ને, એ આગેવાન એમ કે અમે ફરી જનતાનો વિશ્વાસ સંપાદન કરીશું. તમારા આગેવાનોને જો જનતા સ્વીકારે પછી ચારે ચાર ભલે સીએમ પદના દાવેદાર હોય, પણ એ તો કોંગ્રેસ જ નક્કી કરે ને સીએમ કોને બનાવવા. એક વસ્તુ બરાબર છે, જનતાની વચ્ચે એમાં જનતા ક્યાંથી આવશે? જનતાની વચ્ચે હું એ વાત કરું છું કે ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિથી કોઈ રાજકીય કારકિર્દી કરતા આગેવાન અને પ્રજામાં પ્રસ્થાપિત થયેલા આગેવાન નજર કાઢવા ત્યારે જનતાને નુકસાન જાય છે. જ્યારે જનતા કોંગ્રેસનો
આગેવાન હોય કે એક્સ આગેવાન નિર્ણય લઈને કાઢી મૂકે છે ત્યારે જનતાને ફાયદો થતો હોય છે કે નુકસાન? મને લાગે છે જનતાને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કે તમે કોને આપ ખાતું આપો છો કે જનતાને ના જનતા. અરે કેશુભાઈ જેવા આગેવાનને તમે તમે પાર્ટી કાઢી મૂકે તો જનતાને વિધાનસભાની અંદર તમે 98-95 ચૂંટણી આવી 98માં બીજી ચૂંટણી ઠકી દીધી તો તમે બધું થયું તો જનતા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવે એટલે જનતા તો પાર્ટી જોવે છે. તમે એની કૂટનીતિની વાત કરું છું જે કૂટનીતિથી જે ભારતીય જનતા પાર્ટીના સારા આગેવાનો છે એને કટ્ટુ સાઈઝ કરે છે અને કોંગ્રેસમાં કૂટનીતિ નથી એવું તો નથી કહી શકે. જો તમે આજે હું તમને દાખલો આપું, તમે મને એક દાખલો આપો ને, મને કોંગ્રેસ તો કે કોંગ્રેસની પાર્ટીએ કટ્ટુ સાઈઝ કર્યા હોય એવા કે સક્ષમ માણસને મને એક બતાવો ને દાખલો. કોંગ્રેસ કોંગ્રેસ કોઈ કૂટનીતિમાં નથી પડતી. કોંગ્રેસ પ્રજાના હિતનું જનસમર્થન લે, જનસમર્થન લેનારા માણસને કોંગ્રેસ આગળ કરે છે. ધીરુભાઈ ગજેરાએ કૂટનીતિ જાહેર ના કરી. ધીરુભાઈ ગજેરાએ કોઈ કૂટનીતિ જાહેર નથી. એ માણસે હાર જનતાએ આપી છે તો એના માટેના એના પ્રશ્નો છે, એના પ્રશ્નો માટેની વાત મૂકી મોવડી વચ્ચે એ ચર્ચા થશે, એના ઉપરથી જે કઈ ચર્ચા થશે એના નિર્ણય લેવાના છે. જવાબદાર જ મોવડી મંડળે, પ્રદેશ મોવડી મંડળ પ્રદેશ પ્રમુખ ને જવાબદાર. એલિગેશન કરનારા વ્યક્તિ તરીકે હું એક જ શબ્દ કહું કે એના નિર્ણય ઉપર સામેવાળાના પ્રતિભાવો આપણને મળ્યા નથી. એ એલિગેશન છે, એનો આરોપ છે. આરોપ ઉપર ચર્ચા કરશે પાર્ટી, એ આરોપ વ્યાજબી હશે તો એ વાતનું સમર્થન મળશે, ગેરવ્યાજબી હશે તો પ્રદેશ પ્રમુખ પર આરોપ મૂકવો નાની વાત. પ્રદેશ પ્રમુખ હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, આરોપ મૂકવા માત્ર એ એકમાત્ર ને માત્ર ફાઇનલ ના હોય. આરોપ પરથી પ્રતિ આરોપ જે સામે છે એ શું એનો નિર્ણય આખી કોંગ્રેસની હાર માટે તો ભરતસિંહ સોલંકીને જે પ્રદેશ પ્રમુખ પોતે છે એમને જવાબદાર ગણાવ. આપને એ જ કહું છું કે કોઈ પણ હાર માટે જ્યારે કોઈ આક્ષેપ કરે ત્યારે એ આક્ષેપનો આપણે એક પક્ષીય વાતને ન મૂકી શકાય કે ન મૂલવી શકાય. સામેવાળાના પ્રતિભાવો આપણે લીધા નથી, એ પ્રતિભાવો આપણે જનતા વચ્ચે આવે પછી આપણે એમ કહીએ કે ભાઈ એને અન્યાય ને ન્યાયની વાતો બરાબર છે, પણ અત્યારે જે વાત છે એ વાતને વજૂદ હું મારા માનતો નથી. ચલો પુરવીનભાઈ, હું વજુભાઈ આપની પાસે આવું. પુરવીનભાઈ, એક વાત, SPGના જે નેતા છે લાલજીભાઈ પટેલે પણ મુલાકાત લીધી, એમણે એક વસ્તુ કહી છે કે સીએમ પદના દાવેદાર છે નીતિનભાઈ, બે વાર સીએમ ન બનાવ્યા આ સરકારે નીતિનભાઈને, આ વાત કરી છે. અને સાથે જેવું કહ્યું છે કે અન્યાય થયો છે, કોઈ ચોક્કસ રણનીતિ ખરી SPGને આને લઈને? ના, એમાં કોઈ રણનીતિ નહીં, પણ તમે જો આખી ગુજરાતની જનતા જાણે છે કે આટલા BJPના ખરાબ પવનમાં ઉત્તર ગુજરાત તો તમે સમજો કે ભારતીય જનતા પાર્ટીની જન્મદાતા છે, કે જ્યારે આખા વિશ્વમાં આખા મતલબ આખા હિન્દુસ્તાનમાં ક્યાંય એની મતલબ એક બી સીટ નથી આવતી ત્યારે ઉત્તર ગુજરાતથી અમારે AK પટેલ સાહેબને અમે લાઈન આપતા હતા. આજે તમે જુઓ કે આટલા ખરાબ વાતાવરણમાં જ્યારે તમે જુઓ કે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું ધોવાણ થઈ ગયું છે, એટલા આટલા ખરાબ પવનમાં નીતિનભાઈ પટેલ અને એમના સમર્થકો જે બી એમની કાર્યશૈલી છે અને એમને પ્રેમ કરે છે તો એ રીતે BJP જે 99 ઉપર આવી છે. તમે SPGના જ્યારે મહામંત્રી છો ત્યારે હું આપને પૂછું છું કે હવે નીતિનભાઈને પદ મતલબ કોઈ ખાતું આ નથી મળતું પાછું, તો SPG કોઈ કાર્યવાહી કરશે કે કોઈ રણનીતિ ખરી? સમાજના આગેવાનો, સમાજના અમારા યુવાનો અને અમે અમારા સમાજના શ્રેષ્ઠીઓ અને વડીલોની સાથે પાસે જઈશું અને જે રીતે સમાજ આદેશ કરશે, જે રીતે અમને આદેશ આપશે એ પ્રમાણે સરદાર પટેલ સમાજ આદેશ કરે કે ન કરે. લાલજીભાઈ એમ કહ્યું કે 1 તારીખે મહેસાણા બનનું એલાન, આવનારા સમયમાં ગુજરાત બનનું એલાન પણ આપવામાં આવશે, આવું એક નિવેદન. હા, એક નિવેદન હતું એ. એકચ્યુઅલી તમે સવારથી જો સવારથી મહેસાણાના સ્થાનિક અમારા યુવાનો, પાટીદાર સમાજના એક અન્ય સમાજના તમામ લોકો, અમારા સમર્થકો બધા સાથે જ હતા અને એમનું કહેવું હતું કે આપણે આ જે રીતે સાહેબનું કે જે રીતે એક ધારાસભ્ય મહેસાણાના સ્થાનિક ધારાસભ્ય એમનું જો માન સન્માન જળવાતું ના હોય તો પછી તમે સમજો કે ચાલુ પાર્ટીમાં આટલા મોટા નેતાનું માન સન્માન ના જળાય તો એવા સમય દરમિયાન સરકાર કઈ રીતે ત્યાંની પ્રજાને સાંભળશે કે એમને કયા પ્રશ્નોના વાચા આપશે? એટલે મુખ્યત્વે મહત્વની બાબત એ છે કે જ્યારે બંનું એલાન આપવામાં નહીં આવે એમ કહો છો? બંનું એલાન 100% આપવાનું કેમ? હા, કદાચ એમના પ્રશ્નોનું જે બી નિરાકરણ આવી જાય ને યોગ્ય સુખાકારી અંત આવે તો પછી બંધ આપવાનો કોઈ જનતાને હેરાન થવાનો બંધ આપવામાં આવશે. હા, 100% 1 તારીખે મહેસાણા, 1 તારીખે મહેસાણા 100% બંધ રહેશે. અચ્છા, હાર્દિક પટેલે જે નિવેદન આપ્યું, હાર્દિક પટેલે કહ્યું કે નીતિનભાઈને જો અમારી સાથે જોડાઈ જાય તો અમે કોંગ્રેસમાં રજૂઆત કરીશું અને જો 10 ધારાસભ્ય લઈને આવે તો સારી પોસ્ટ ઉચ્ચ સ્થાને અમે બેસાડીશું. આ વાત હાર્દિકભાઈએ કરી છે. એ તો હાર્દિકને કરવી હોય તો કરે, બાકી મને લાગતું નથી કે હાર્દિકની કે મધ્યસ્થની જરૂર હોય કે મારા જેવાની કે અમારા સમાજના કોઈ સંગઠનની. એ તો નીતિનભાઈનો અંગત પ્રશ્ન છે, એમને કોંગ્રેસમાં જવું હોય તો કે કોઈના મધ્યસ્થીની જરૂર નથી. એ તો બધા કોંગ્રેસનું દિલ્હીથી લઈને અત્યાર સુધી દરેક નેતાગીરી ટોચના દરેક નેતાઓ
એકબીજાને ઓળખતા જ હોય ને કદાચ એમને જવું હતું એમનો અંગત પ્રશ્ન છે, પરંતુ અહીંયા કે એવો કંઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સાહેબે જ કહી દીધું કે ભાઈ એ પ્રશ્ન છે નહીં, એ આંતરિક મામલો છે ને એમના અંદર અંદર સોલ્યુશન આવી જાય, પછી એમાં કે કોઈને મધ્યસ્થી કે જરૂર લાગતી નથી. કોંગ્રેસ હાર્દિક પટેલનું સાંભળે ને કદાચ, હું એવું માનતો નથી કે કદાચ તો કદાચ જો મારે કાલ ઉઠીને કદાચ ધારાસભ્ય ટિકિટ લેવી તેનો મતલબ એવું થાય કે મારે હાર્દિક પટેલને કહેવાનું કે હાર્દિકભાઈ તમે તો ટિકિટ આપો મને કોંગ્રેસમાં. કોંગ્રેસના નેતા આટલા અહીંયા અહીંયા બેઠા જ છે, પ્રદેશ પ્રવક્તા હાર્દિક પટેલ પ્રદેશ પ્રમુખ કે આખું મોવડી મંડળ ઉપરની ટોપ લેવલની જે નેતાગીરી એમના સંપર્કમાં એમને લઈને એમને લઈ શકે છે, એમાં કોઈને બીજાને મધ્યસ્થીની જરૂર નથી, હું એવું માનું છું. ના બરાબર, મનહરભાઈ મનહરભાઈ આપનું શું માનવું છે? હાર્દિક પટેલે જે પ્રમાણે કહ્યું કે અમારી પાસે આવો ને અમારી સાથે જોડાઈ જાઓ તો કોંગ્રેસમાં સારું ઉચ્ચ સ્થાન અપાવીશું, 10 ધારાસભ્યો લઈને આવો, તો આવી જે વાત કરી છે, આવો સાથે મળીને સુશાસન સ્થાપીએ. પહેલું તમને એની વાક્ય રચનામાં ફેર કરાવડો, અમારી સાથે ભળી જાઓ એવું નથી કીધું, કોંગ્રેસ સાથે હું મધ્યસ્થી બનું આ વાત છે. કોંગ્રેસ સાથે અમારી સાથે ભળવાની તો વાત કરી નથી એને. ના ના ના, હા એમની સાથે જોડાય એટલે હાર્દિક પટેલ સાથે જોડાય, હાર્દિક પટેલ સાથે નહીં, એને કોંગ્રેસ વતી એને મધ્યસ્થી બનવાની વાત કરી. બરાબર, એ મધ્યસ્થી બનવા માટે અમારી સાથે જોડાઈ જાઓ આવી સ્પષ્ટ વાત એમણે એટલે એ એના એ એંગલમાં કીધું કે તમને જો અત્યારે અન્યાય થતો હોય તો આપણે કંઈક નવું કરીએ, નવું કરીએ, અને નવું કરવાનો એ એંગલ કયો હશે અને કઈ રણનીતિથી એ શબ્દ પ્રયોગ કર્યો હશે? પણ કયું ને કોંગ્રેસમાં રજૂઆત કરીને ઉચ્ચ સ્થાન અપાવો પછી નવી રણનીતિ, હું એજ કહું છું, હાર્દિકની રણનીતિ રાજકીય રીતે શું હશે અને સમાજ લેવલે શું હશે એ તો હાર્દિક થી વિશેષ કોણ જાણે. નામ કોંગ્રેસનું આવ્યું એટલે એમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસમાં ઉચ્ચ સ્થાને રજૂઆત કરી અને ઉચ્ચ સ્થાન અપાવીએ આવી વાત કરી. ના, એ અમારા સત્તાવાર રીતે કોઈ અમારી કોંગ્રેસ પક્ષ સાથે એવી કોઈ ચર્ચા નથી. બરાબર છે. અને હાર્દિક પટેલ, વજુભાઈ હું આપણી પાસે આવીશ, દર્શક મિત્રો ક્યાંક હાર્દિક પટેલે એમ પણ કહ્યું છે કે મારા નિવેદનથી જો નીતિનભાઈ પટેલને ફાયદો થતો હશે તો ચોક્કસ હું મળવા પણ જઈશ નીતિનભાઈ પટેલને, અને મનીષભાઈ દોશી જે કોંગ્રેસના નેતા છે એમને પણ ક્યાંક મોકો મળ્યો તો એમણે પણ કહ્યું કે કદ પ્રમાણેની જે કામગીરી આપવામાં નથી આવી, ભાજપની આ નીતિ રહી છે ટાંટિયા ખેંચની, આ તે વરિષ્ઠોનું વારંવાર અપમાન થાય છે, એટલે કોંગ્રેસના પ્રવક્તા તરીકે એમણે પણ એક યોગ્ય વાત કરી છે. આનંદીબેન પટેલ જે પૂર્વ સીએમ હતા એમણે કહ્યું છે કે અમિત શાહ સાથે વાત કરવી જોઈએ અને પીએમ સાથે વાત કરવી જોઈએ જો અન્યાય થયો હોય તો, અને સુરેન્દ્ર કાકા મળ્યા છે એટલે હવે કયું ગણિત કામ કરશે ખબર નથી. લઈએ એક નાનકડો બ્રેક, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક, ચોપાટ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ક્યાંક નીતિનભાઈ પટેલની નારાજગીને, નીતિનભાઈ પટેલે જે ગાંધીગીરી બતાવી છે એની ચર્ચા કરી રહ્યા છે. સાથે જ જે અલગ અલગ લોકો એમને મળવા જાય છે, ક્યાંક એમના ટેકેદારો પણ આજે દિવસ દરમિયાન મળ્યા, સમર્થકો પણ મળ્યા, પાસના હોદ્દેદારો પણ મળ્યા, તો એસપીજીના પણ હોદ્દેદારો મળ્યા છે. અને એક વાત એ પણ ચાલી છે કે નીતિનભાઈ ભૂતકાળમાં પણ કડવો ઘૂંટ પીને ક્યાંક સરકારને વફાદાર રહ્યા છે ત્યારે આ બધા સવાલો ઉઠી રહ્યા છે અને આ બધી ચર્ચાઓ ત્યારે ચાલી રહી છે. વજુભાઈ, ક્યાંક હાર્દિક પટેલના નિવેદનને લઈને બ્રેક પહેલાં ચર્ચા હતી, હાર્દિક પટેલે કહ્યું કે અમારી સાથે જોડાઈ જાઓ, 10 ધારાસભ્યો રાજીનામું આપે ને અમારી સાથે જોડાઈ જાઓ તો હું કોંગ્રેસમાં ઉચ્ચ સ્થાન માટે રજૂઆત કરું અને સાથે મળીને સુશાસન સ્થાપીએ અને અહંકારીઓને સામે લડીએ. આ વાતને આપ કેવી રીતે જુઓ છો? શું કોંગ્રેસ તરફથી તો કદાચ કોઈ વાત થઈ ન હોય પણ હાર્દિક પટેલે આ વાત કેવી રીતે કરી? હાર્દિક પટેલની એવી કોઈ કક્ષા નથી કે નીતિન પટેલ સાહેબને એ કંઈક સમજાવી શકે. એમની કારકિર્દી એટલી લાંબી છે, રાજકીય કારકિર્દી, કે એ કોઈના કહેવાથી દોરવાઈ જવા નથી. પોતાની શક્તિ છે, પોતાને પોતાનું સ્થાન ક્યાં હોવું જોઈએ, પોતે ક્યાં શું બોલવું જોઈએ, ક્યાં બેસવું જોઈએ એ નીતિનભાઈ પોતે સંપૂર્ણ જાણે છે. અને એ કદી, મારા મંતવ્ય મુજબ, એ કદી ભાજપ છોડે જ નહીં અને ભાજપની વિરુદ્ધમાં એક શબ્દ પણ ઉચ્ચારે જ નહીં. એમને તો એના પોતાના જે અપમાન જેવું દેખાણું છે એટલે એમણે આ અઠાગ્રા જેવું હોય એવું ભલે કોઈને લાગતું હોય એટલે આ એક પેલું ઊભું થયું છે. પરંતુ નીતિનભાઈ પટેલ ભાજપ છોડીને ક્યાંય જાય અથવા તો સરકારને તોડે એવું તેવું બને એવું મારું મંતવ્ય નથી. ચોક્કસ ભાજપમાં પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે, એની કક્ષા મુજબના સીએમ નથી. સીએમ નીતિનભાઈ કક્ષાના હોય તો ખરેખર ભાજપ ખરું મોટું કદાવર બની શકે એવી સ્થિતિ ચોક્કસ છે. એટલે મોવડી મંડળે ચોક્કસ
નીતિનભાઈ માટે વિચારવું ઘટે. મોરડી મંડળ જેવું કોંગ્રેસમાં છે એવું જ અહીંયા ભાજપમાં છે. મોરડી મંડળ બધી સરકાર છે, ઉપરથી આદેશ આવ્યો છે અને એના નામે ચલાવ્યા કરે. સરખા છે એટલે વિચારધારા હોય સરખી, વિચારધારા નહીં જોહકમી સરખી છે. અચ્છા, ઉપરની જોહકમી ઉપરથી આવ્યું, ઉપરથી આદેશ આવ્યો. તમે દ્રષ્ટાંત સાથે કહો, એવી રીતે તમે વાત કરો છો બરાબર છે, પણ તમે એક દાખલો આપો ને કોંગ્રેસ ની જોખમી કેવી ટાઈપ ની છે, આની જોખમી એક દાખલો કોંગ્રેસ નો આપો ને. કાયમ નહીં, તમે તમે પીએમ નક્કી કરવાના હોય, પીએમ કે સીએમ ગુજરાત ની અંદર તો 22 વર્ષથી શાસન વાળી સરકાર બેઠી છે, એ પણ નક્કી નથી કરી શક્યા, નામ નથી મુકતા. ના, એમણે તો કહ્યું કે આમની અધ્યક્ષતામાં લડાવવાની છે, એક પણ આગેવાને એનો ફેસ જાહેર નથી કર્યો. આ તમે જે વાત કરો છો એ જે 2016 પહેલા જ હતો મુખ્યમંત્રી, એટલે ઠીક છે તમે આને આગળ, પણ જ્યાં સુધી તો મુખ્યમંત્રીના નામની ડિક્લેરેશન ની માટે ગુજરાતની જનતા રાહ જોતી હતી, તો ફેસ ખબર હોય ને. એટલે જ્યારે આપણો મુદ્દો જે છે, આપણો મુદ્દો સ્થગિત ન કરીએ, મુદ્દો હું એક વાત, ના મુદ્દો સ્થગિત સ્થગિત નથી થતો, આપણી ઉપર આવે છે એટલે મુદ્દો સ્થગિત લાગે છે. કોંગ્રેસના ચહેરા પસંદ કરવામાં અન્યાય અન્યાય નો સવાલ નથી. ચહેરા છે જે વાત કરી એ અન્યાય ની વાત કરી કે ભાઈ કોંગ્રેસમાં ભાજપ જેવું જ છે, તો ભાજપના તો દાખલા જોઈ લીધા તમે અત્યારે. નેતા ચૂંટાવો જોઈએ નહીં, એ તમને સવાલ કરે છે, તમે એ વાત રહેવા દો. એ કોંગ્રેસ તરફી એમ કે છે કે તમે મુદ્દાની મતલબ દાખલા સાથે વાત કરો. રાહુલ ગાંધીને ખુદ ની વાત કરું, રાહુલ ગાંધીને જે રીતે મૂકવામાં આવ્યા એ શું ત્યાં લોકશાહી પદ્ધતિ મોરડી મંડળે નક્કી કર્યા છે? નામાંકન કોઈએ ભર્યું નથી, એટલે પછી બિનહરીફ છે. ચર્ચાનો સવાલ નથી. વજુભાઈ તમે તમારી પાસે વિષય વસ્તુ નો હોય તો બીજો વિષય લ્યો, કારણ કે આ વસ્તુ ઉપર કોઈ પ્રક્રિયા મુદ્દો નથી તમારી પાસે, કોઈ ચર્ચા નો. આપણે વિષયાંતર થાય છે, મારી એટલી વાત છે. હું એક વાત તમને વસ્તુ વિષય વસ્તુ ઉપર એક વાત મૂકવા માંગુ છું. મારી એક વાત, લોકશાહી હોવી જોઈએ, એનો નેતા નક્કી કરવો જોઈએ. 99 સભ્યો નેતા નક્કી કરે તો અત્યારે એ સંપૂર્ણ નીતિનભાઈ પટેલ ચૂંટાઈને આવે, પરંતુ મોરડી મંડળ નક્કી કરે છે એવું જ ભાજપમાં છે, એવું જ કોંગ્રેસમાં છે. વજુભાઈ મૂળ વાત કરું તમને કે અત્યારે અમે આખા દિવસ દરમિયાન સવે ગુજરાતની જનતાએ ટીવી સ્ક્રીન ઉપર જોયું કે એક વખત નીતિનભાઈને ત્યાં નરોત્તમ પટેલ સાહેબ ત્યાં આગળ મુલાકાતે ગયા, ત્યાં આગળ નરોત્તમભાઈ બહાર નીકળીને મીડિયા સામે એક વાત કરે છે કે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નીતિનભાઈ વચ્ચે એક ખાતા વહેંચણી બાબતનો ગજગ્રાહ ચાલે છે, એટલે નીતિનભાઈ નારાજ છે. આ પહેલું નિવેદન એક્સ મિનિસ્ટર નરોત્તમભાઈ પટેલનું હતું. બીજું નિવેદન આવ્યું આનંદીબેન પટેલનું. આનંદીબેન પટેલને કોઈ મીડિયાએ પૂછ્યું તો ઓન સ્ક્રીન આનંદીબેન એમ બોલે છે કે ભાઈ નીતિનભાઈ નારાજ છે, તો કે ના, નારાજ હોય તો એમને એમનો પ્રશ્ન એને મોવડી મંડળને કહેવો જોઈએ, અને મોવડી મંડળે લીધેલો નિર્ણય એ સર્વે માન્ય રાખવો જોઈએ. આ આનંદીબેન પટેલ. અને ત્રીજું નિવેદન, એક મિનિટ સાહેબ, ત્રીજું નિવેદન મનસુખ માંડવિયા એક્સ યુનિયન મિનિસ્ટર નારાજ છે, આપણે માની લઈએ છે. તમે કઈ કહેશો ને નારાજ છે, તમે સમજો પહેલા મારો મુદ્દો મૂકવા દો, મને મુદ્દો મૂકવા દો. હું વાત જે કરવા માંગુ છું એ એનો અર્થ અનર્થ થશે. ત્રણ લોકોએ એમાં મનસુખ માંડવિયાએ એક મિનિસ્ટર યુનિયન મિનિસ્ટર બોલ્યા કે ભાઈ આ નીતિનભાઈ પટેલ છે એ બિલકુલ નારાજ નથી. સાહેબ, ત્રણ આગેવાનો એક જ દિવસની અંદર 5 કલાકની અંદર ત્રણેય વ્યક્તિ અલગ અલગ નિવેદનો કરે છે. હું ભારતીય જનતા પાર્ટીની આ ચાલ અને ચલન જે સક્ષમ આગેવાનને
તમે જ્યારે મૂકવાના સમયે એના કટ ટુ સાઇઝ કરે છે એ ગુજરાતની જનતા જોઈ રહી છે. નીતિનભાઈને જ્યારે પહેલી વખત જ્યારે એને સીએમ તરીકે ડિક્લેર કરવાના પેંડા વેચાઈ ગયા હતા એ સમયે એમને તમે ડેપ્યુટી સીએમમાં કરી નાખ્યા. આજે એમને એ ખુશ રાખી અને જે રીતે તમે એને મહત્વ આપ્યું હતું એ મહત્વને છ મહિના વર્ષ તમે સાચવી અને પાછા એને કટ ટુ સાઇઝ કરવા. મારું કહેવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટી એ જે રીતે જનતાના સુખાકારી માટે જે સક્ષમ આગેવાનો જે આગળ કરવા જોઈએ એની બદલીમાં એને કટ ટુ સાઇઝ કરે છે. આમાં કોંગ્રેસને કંઈ લેવા દેવા નહીં, પણ કોંગ્રેસને એક જ જગ્યાએ લેવા દે, એક જ જગ્યાએ લેવા દેવી છે, એક જ જગ્યાએ લેવા દેવી છે. કોંગ્રેસ ભાજપે શું કર્યું, ભાજપે શું આજે પણ કોંગ્રેસ ના મુદ્દો ગુજરાત ની અંદર કોંગ્રેસે પોતાની ચિંતા નથી કરી. નહીતર રાજીવ ગાંધી ભાજપની ચિંતા કરી 18 આપ્યા હોત. પુરવીનભાઈ આપનું શું કેવું છે, આપને કંઈક કહેવાનું હતું? જી હું તો એટલું જ કહીશ કે જે ભાજપને કોંગ્રેસની વાત કરે, હું એઝ અ કોંગ્રેસ તરીકે અમારા ભાઈ વડીલ બેઠા છે એમને એટલું જ કહીશ કે છેલ્લા 25-22 વર્ષથી જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ ધકેલી કીધી હાંસિયામાં, તો પાટીદાર અનામત આંદોલન થયું ત્યારબાદ સૌથી પહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી, તો 14 જેટલી જિલ્લા પંચાયત એમના જોડે હતી ભૂતકાળમાં. એ આંદોલન પછી જે રીતે પાટીદાર સમાજનો આક્રોશ હતો એ આક્રોશને અમે મતપેટીમાં કન્વર્ટ કરી અને 14માંથી સીધી 44 જેટલી જિલ્લા પંચાયત આપી. પાટીદાર સમાજ માટે શું કર્યું? કશું નહીં. પરંતુ એ મુખ્યત્વે મહત્વની બાબત એ બની, ભાજપ હોય કે કોંગ્રેસ, વાત કરો પ્લીઝ. હા, એટલે હું મુદ્દા ઉપર જ આવું કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બી પાર્ટી હોય, દરેક પાર્ટીનો શાસન અનુશાસન સિદ્ધાંતો અલગ અલગ હોય છે. પાર્ટી નક્કી કરતી હોય, એમનું મોવડી મંડળ નક્કી કરતું હોય કોને સીએમ બનાવવા, કોને ડેપ્યુટી સીએમ બનાવવા, કોને કેબિનેટ મિનિસ્ટર બનાવવા ના બનાવવા. ખરેખર અહીંયા મહત્વ તમારે, તમે જે મુખ્યત્વે બાબત એક નાગરિક તરીકે, ગુજરાતના નાગરિક તરીકે અને ભારતીય તરીકે મારું એક જ કહેવાનું છે કે હંમેશા કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ એક્સ વાય ઝેડ કોઈ પણ રાજ્યમાં, તો મુખ્યત્વે મહત્વની બાબત એ છે જે ખરેખર કૌશલ્યવાન હોય, જેની કાર્યપ્રણાલી સારી હોય, જનતાની હોય, એને આપણે તમે પાસ ગ્રુપ હોય કે એસપીજી હોય કે આગેવાનો હોય, તો મોવડી મંડળ કે સીએમ ને આંગે રજૂઆત કરવા કેમ ના ગયા? નીતિનભાઈ જોડે બેસીને ચર્ચા કરી, તમને નથી લાગતું કે મોવડી મંડળ જોડે તમારે આ માંગણી કરવી જોઈએ? તમારે સીએમ રૂપાણી પાસેથી આ જવાબ લેવો જોઈએ. એટલે અમે શું મુખ્યમંત્રીને શું કહીએ? તમે રજૂઆત કરી શકો ને કે અન્ય આ રજૂઆત ખોટું થઈ રહ્યું છે, ગુજરાતની કરવા માટે નહીં જશે, તમે 100% રજૂઆત કરો છો. અમે કે ના, હજુ તો તમે જુઓ કજુ, એટલે કદાચ બધો જાજા દિવસો વહી નથી. હવે મહેસાણા બંધ મૂકો અને ગુજરાત બંધ મૂકો એટલે એક અરાજકતા ઉભી થવાની ક્યાંક શક્યતા છે? ક્યારે ક્યારે અરાજકતા ઉભી કરવાની વાત નહીં, એ તો ત્યાંના સ્થાનિક લોકો સ્વયંભૂ પણ એક રજૂઆત કરવી જોઈએ. આપને નથી લાગતું 100% કરવા જોઈએ? તમે કરીશું, કદ એમાં કોઈ પ્રશ્ન જ નથી. ચલો બિલકુલ, નીતિનભાઈના સંદેશાથી રજૂઆત થઈ જ ગઈ છે. આડકતરી એ નીતિનભાઈની પોતાની વાત છે, પણ નીતિનભાઈ તરફથી જો રજૂઆત કરવામાં આવે ચોક્કસ જગ્યાએ, જે મોવડી મંડળ ક્યાંક નિર્ણય લે છે કે જે મુખ્યમંત્રી થઈ ગયા હોતી, જો નીતિનભાઈ તરફથી કહે તો પ્રોપર, તો હવે તો ગળે ઉતારવું પડે ને. વજુભાઈ સમયની મર્યાદા છે, અમે જો કે એમને પોતાના ઘણા બધા રીતે જે એમને ડેપ્યુટી સીએમ રાખે તે એમને. ચલો હવે 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 જોવાનું રહેશે કે નીતિનભાઈને હવે પેલા ખાતા પાછા મળે છે, ડેપ્યુટી સીએમમાંથી સીએમ બનાવે છે, કે આગળની રણનીતિ મોવડી મંડળે પણ કે વિચારી રાખ્યું હશે. આજનો દિવસ જે પ્રમાણે ઘટ જે ઘટનાઓ ઘટી છે એને લઈને પણ સુરેન્દ્ર કાકા જે મળવા ગયા છે, સુરેન્દ્ર પટેલ, એને લઈને પણ ક્યાંક એવું લાગે છે કે ક્યાંક કોઈ પાર્ટીનો મેસેજ લઈને ગયા છે કે કેમ? હવે મેસેજ શું છે આવનારા સમયમાં બહાર આવશે, અને બની શકે કે મોવડી મંડળ પણ ઘણું બધું વિચારતું હોય છે એટલે આ મામલો શાંત કરવાની કોશિશ કરે. ચર્ચાનો અહીં સમાપન કરીએ સમયની મર્યાદાને કારણે. પુરવીનભાઈ, મનહરભાઈ અને વજુભાઈ આપ ઉપસ્થિત રહ્યા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.